विकास मॉडल गुजरात विकसित गुजरात ना सूत्र सामे आजे अमे थरात तालुका ना वाडिया गामनी एक घटना लईने आव्या छीए के શિક્ષણ છે, શિક્ષકો છે, પણ જોખમી ભણતર શાળા ઓરડીની છત પરથી પડી રહ્યા છે સિમેન્ટના પોપડા. આવો જોઈએ એક સ્પેશિયલ રિપોર્ટમાં. કહેવાય છે ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે, પણ આ તો ઉલટું છે. કૂવામાં હોવા છતાં પણ હવાડામાં આવતું નથી. આ છે થરાદ તાલુકાના બહુ જ ચર્ચિત એવા અને આખા દેશમાં જાણીતું એવું વાડિયા ગામની વાત, જ્યાં શાળામાં બાળકો આવે છે, શિક્ષકો આવે છે, પણ શાળાના રૂમો ખંડેર હાલતમાં છે. દિવાલો પર તિરાડો પડી છે. શાળાના ઓરડાઓમાં બેસતા બાળકો પણ ડરી રહ્યા છે. વિદ્યાર્થીઓને બેસવા માટે ને ભણવા માટે મોટી સમસ્યા ઊભી થઈ છે. એક બાજુ સરકાર વિકાસની મોટી ગુલબાંગો પોકારતી હોય છે, ત્યારે બીજી બાજુ શાળાના રૂમો પણ ખંડેર જેવા છે. વરસાદના સમયે જાણે આહ તૂટી પડવા જેવી તકલીફ હોય તેવું દેખાય છે ને, જેનો ભય બાળકોમાં રહેલો છે. થરાદ તાલુકાના વાડિયા ગામમાં જે સરકાર દ્વારા સુધારા કરવાની કોશિશના પરિણામે આજે આ ગામમાં પરિવર્તન આવી ગયું છે. આજે ગામના બાળકો શાળામાં જવા લાગ્યા છે, બાળકો ભણે છે, પણ આ ખંડેર જેવા મકાનમાં ભણવું પડે છે, જેથી જીવ અધ્ધર રાખીને. ગામના જાગૃત અગ્રણી એવા રમેશભાઈ દ્વારા જાણવા મળ્યું કે ગ્રામ પંચાયતથી લઈને રાજ્ય કક્ષા સુધી વખતો વખત રજૂઆત કરવામાં આવી છે. કોઈ અમારા ગામમાં દેખાવા પણ આવતું નથી ને જોવા પણ આવતું નથી. ભારત દેશના નાગરિક નથી કે શું અમારી કોઈ રજૂઆત સાંભળતી નથી? સરકાર બેરાકાને અથડાઈને પરત આવે છે. લાગતા વળગતા અધિકારીઓ પણ સાંભળવા માટે તૈયાર નથી. હવે અમારે ક્યાં રજૂઆત કરવી એ એક સવાલ ઉપસ્થિત થયો છે ગાંધીના ગુજરાતમાં, વિકસિત ગુજરાતમાં, ગુજરાત મોડલમાં. આ ગામમાં વર્ષોથી સ્વસ્તિક સંસ્થા દ્વારા ગામમાં સુધારા આવી રહી છે. સરકારની પણ આ ગામમાં લોકોને સહકાર મળી રહે તે માટે સરકાર કેમ નથી આવતી? ગામમાં પાણી, વીજળી જેવી જીવન જરૂરિયાતવાળી સુવિધાઓનો પણ અભાવ છે. વાડિયા ગામને વડ ગામડા પંચાયત લાગે છે, ત્યારે ગામના સરપંચ તો આજ સુધી વાડિયા ગામમાં દેખવા માટે પણ આવ્યા નથી. ગામના સ્થાનિક લોકો દ્વારા જણાવ્યું કે અમે પંચાયતથી લઈને રાજ્ય કક્ષા સુધી મૌખિક અને લેખિત રજૂઆત કરી છે. અમારા ગામની શાળાને નવા મકાન આપવામાં આવે, બાળકોનું ભાવિ જોખમમાં છે, ક્યારે છત પડી જાય તે નક્કી નથી, અને નવા મકાનોની શાળાના આચાર્યો દ્વારા, ગામના લોકો દ્વારા, પંચાયત દ્વારા, તાલુકા મથકે, જિલ્લા મથકે તમામ જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ આજ સુધી જવાબ આવ્યો નથી. શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે ગુજરાત સરકાર? તેવું લોકો ઈચ્છી રહ્યા છે, ત્યારે ઝડપથી નિર્ણય આવે આ મકાનનો અને નવા મકાન બને તેવું સૌ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. સરકારના અધિકારીઓ કે પદાધિકારીઓ આ વાત સાંભળવા તૈયાર નથી કે શું? હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ગામના બાળકોનું સાંભળે છે, નવું મકાન આપે છે કે નહીં, તે જોવાનું રહ્યું. હવે ભણશે ગુજરાત, જીતશે ગુજરાત, તરશે ગુજરાત, તો કેવી રીતે ગુજરાત આગળ આવશે કે જ્યાં બાળકોને બેસવાની જગ્યા પણ નથી વ્યવસ્થિત, કે જ્યાં પોપડા ઉખડે છે અને પડે છે તેવી જગ્યાએ શું બાળકો ભણી શકશે? જોખમ એક બાજુ જીવનું છે ને બીજી બાજુ ભણવાનું છે, કયું બાળક શું પસંદ કરશે મોટો સવાલ છે. આ તો વિકાસની વાત છે વાડિયા ગામની. શું આને કહેવાય વિકાસ? વિકાસ ક્યારે થશે તેની રાહ જોઈને વિદ્યાર્થીઓ બેઠા છે ઓરડાની આશાએ. શાંતિથી ક્યારે ભણશે આ ગામના બાળકો એ પણ એક સવાલ છે. આ બધું આવનાર સમય બતાવશે. કામ થશે તો. અજય સાહેબ, મેં કાલે અચાનકથી ગામ વિશે વાત કરી ગામના આગેવાનો જોડે કે ભાઈ વાડિયામાં મને સમાચાર મળ્યા કે સ્કૂલ એકદમ જજગત થઈ ગઈ છે ને, કોડો પડે છે ને, ઉપરથી ચોમાસું હોય એટલે પાણી પડે છે. તો અમે જોયું, અંદર જોઈએ અને અમે દેખ્યું ગામ લોકોને, બધું લાગ્યું કે ના હકીકત સાચી છે. સાચી એટલે શિક્ષકો જોડે 5-10 મિનિટની મિટિંગ બોલાવી અને પછી વર્તા વસ્ત્રમભાઈ પત્રકારને બોલાવ્યા ત્યાંથી. હવે આમાં એક સાહેબ વાડિયાનો મુદ્દો એવો છે કે હરકવાર હું રજૂઆતો કરું છું સ્કૂલ વિશે, પાણી વિશે, લાઇટ વિશે, શૌચાલય વિશે, આટલા મુદ્દા વિશે વારંવાર કલેક્ટરને, તાલુકા વિકાસ અધિકારી, મામલેદાર, DDO, TDO, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી, વડાપ્રધાન સુધી મેં આની રજૂઆતો કરેલી.
તો સાહેબ એનો જવાબ મને મળે છે વાડીના વિકાસ માટે, પણ કામ કેમ થતું નથી? એવું જે પંચાયતમાં અત્યારે વારંવાર રજૂઆત કરાવતા સત્તા પંચાયત કોઈ ધ્યાને વાડીયાનો મુદ્દો ઉઠાવતી નથી. અને આ બે પંચાયત વાડીયાના બે સભ્ય છે, સભ્ય એવું કહેવા માગે છે કે વડગામના ગ્રામ પંચાયતની મિટિંગ ભરાતી નથી તો આ મુદ્દો ક્યાં લઈ જવો સાહેબ અમારે? તો રજૂઆતો જે કરવી તો પંચાયતથી થાય, તો પંચાયતના ગ્રામ પંચાયતની મિટિંગ ભરાતી નથી તો આ સાહેબ રજૂઆતો અમારે ક્યાં કરવી? વારંવાર પરબતભાઈ ધારાસભ્ય ત્યાં રહેતા, આજે સંસદ સભ્ય છે, એના આગળ મેં વારંવાર સાહેબ આગળ મેં રજૂઆતો કરી છે વાડિયાના આટલા મુદ્દા છે, તો એનો જવાબ મળે છે પણ સાહેબ આનો મને વિકાસના કામમાંથી વાડીઓ ક્યારે આગળ આવશે? અને પહેલું તો મારે પૂછવું છે સરકારશ્રીને કે વાડિયાની ગ્રેન્ટ આવે છે કે કેમ? બે ગામમાં ગ્રેન્ટ વપરાય છે, કોઠી ગામને વડગામડું, તો વાડિયામાં કેમ ગ્રેન્ટ નહીં? તો આમ સાહેબ મારી રજૂઆતો બહુ બધી છે, હું વારંવાર રજૂઆતો કરું, સત્તા મારું કામ થતું નથી. મહેરબાની કરીને આપણે હાથા જોડી કરી, પાણીની તકલીફ બહુ બધી વાડીયામાં પડી રહી છે. પાણીની અત્યારે સરકારની બહુ યોજના છે કે ભાઈ ગમે ગમે ટંકર મૂકવું, તો વાડીએ કેમ ટંકર નહીં? હું જાઉં છે રજૂઆતો કરવા જાઉં છે કે ભાઈ રમેશભાઈ થઈ જશે કહે છે, પણ કામ થતું નથી. તો કામ ક્યાં અટકાય છે સાહેબ? મારે આ જાણવું છે સરકાર પાસેથી કે કામ કેવો મારું વાડીયાનું અટકાય છે કેમ? વધતા બીજું કે વારંવાર કેવા સત્તો બધા તમામ અધિકારીઓ હું અરજી દેવા જાઉં ત્યાં આગળ દોત ગાડે છે કે વાડિયાથી ભાઈ આવ્યો છે. તો વાડિયા એક ભારતનો નાગરિક ગામ નથી, બનાસકાંઠામાં વાડિયા નથી લાગતું, ગુજરાતનું નથી કે ના ના એવું નથી, તો પાકિસ્તાનમાં ધકેલી જો વાડિયાને, તો પાકિસ્તાનમાંથી આનો વિકાસ વાડિયામાં થાય કેમ? તો ગુજરાતના વડાપ્રધાન એવું કહેરા છે કે ભાઈ એનો શૌચાલયની ઈંટ છે તો વાડિયામાં શૌચાલયની ઈંટ કેમ નથી? નાયબ મુખ્યમંત્રી એવું કહેરા છે કે ભાઈ એનો પાણીનો પ્રશ્ન તમારો સોલ્વ કરી દઉં, શિક્ષણ વિશે સોલ્વ કરી દઈશું, તો કેમ થતું નથી? મારો કહેવાનો અર્થ છે હું દોડી દોડીને હેરાન થઈ ગયો છું સાહેબ, આનો પ્રશ્ન કોઈ સોલ્વ થતો નથી. મહેરબાની કરીને આખું ગામ આગળ હાથાજોડી કરે છે, જો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો જબરમાં જબરજસ્ત રેલી કાઢવામાં આવશે. અને સરપંચ સાહેબને એટલું કહેવામાં આવે છે કે સરપંચ સાહેબ હવે થોડાક જાગૃત થાઓ, ભાજપ સરકાર છે, કોંગ્રેસ સરકારનું તો પત્તું કપાય છું ભાજપ સરકારે, અને ભાજપ સરકારમાં જો ગુજરાતના કામ ના થાય તો પછી ઇન્ડિયામાં કામ થાય એમ નથી. આ મેન પાણીનો પ્રશ્ન સાહેબ છે, ખૂબ પાણીનો તકલીફ વાડીમાં એટલી બધી તકલીફ પડે છે, આની કોઈ સીમા નથી. હું છઠ્ઠા ધોરણમાં ભણું છું. અમે જે રૂમમાં ભણીએ છીએ તે રૂમમાં ચોમાસામાં પાણીના ટીપા છતના કોપરા પડે છે. અને તૂટેલું છે કે હાજુ છે મકાન તો તો ગણે મનનો બાબાભાઈ ભેરાભાઈ છે, વાડિયામાં પણ હું રહું છું. અમારા છોકરાઓ પણ પહેલાંથી નહોતો સ્કૂલમાં પણ આવતો, પણ હવે બધા આવતા છે, પણ શિક્ષણ સારા મળે છે, સારા છે, શિક્ષણ સારું પણ મળી શકે છે. પણ એમાં જે તે મેઇન જે તકલીફ છે એ શાળા છે, જે શાળા છે તૂટીવા મળી છે, એમાં પાણી ટબકે ટબકે પણ પાણી અંદર પડે છે. છોકરો પણ બહુ એ સ્કૂલમાં સ્કૂલ તરફથી હેરાન થાય છે, જે માસ્તરો જે છે એ બરાબર આપણે શિક્ષણ મળી રહ્યું છે બરાબર, પણ સ્કૂલમાં પાણી ગતું નથી. તો અત્યારે હા સ્કૂલ છે એ જે તૂટી રહ્યા પડી એવી થઈ રહી છે. તો હવે સરકાર ગતું અમે અરજી વારંવાર કરીએ છીએ, અમે રજૂઆત વારંવાર કરીએ છીએ, સરપંચ સાહેબને પણ અમે રજૂઆત કરી છે, પણ હજી સુધી એને કોઈ અમારે સ્કૂલ કે બને કે શકે કે એવું કોઈ અમને હજી ધ્યાને આવતું નથી. તે છતાં કોઈ અમારી હજી અમે રજૂઆત વારંવાર કરી છે, પણ હજી સુધી કોઈ જોવા ચકાસણી કરવા કે વિઝિટ કરવા હજી સુધી કોઈ લોકો આવ્યા નથી. અમને સંભળાવે ખરું થઈ જશે. અમે ઓફિસોમાં અમે રમેશભાઈ વારંવાર જતા હોઈએ છીએ, પાણી વિશે છે, અમે ગામ વિશે છે, સીસી રોડ છે, તો કેટલા ટાઈમથી અમે બાકી પડે છે, વર્ષો નીકળી ગયા છે, પણ હજી સુધી કશું સુધારો થતો નથી. પણ અમે એટલું કહેવાય સરકાર આ ભાજપ સરકાર ચાલી રહી છે કે કોંગ્રેસ સરકાર આવી શું કરી રહી, તો અમે ભાજપના સરકારમાં હજી સુધી અમે કશું જોયું નહીં. અમને બહુ તકલીફ પડી રહી છે, અમે વારંવાર રજૂઆત કરી કેમ અમારા સ્કૂલ ના પડી શકે, અમારા છોકરા ભણતા થયા છે, અમારા છોકરા સ્કૂલે કે રેગ્યુલર આવે છે, તો હજી સુધી આ સ્કૂલ અમારે બનાવવાની બહુ જરૂર છે. અને એવું કહેવા માગુ છું કે જો ભાજપ સરકાર હોય તો અમારે આટલા પગલાં લઈ અને અમારે તરત આ સ્કૂલ બની શકે અને શાળા પણ અમારા છોકરાઓ ભણતો થાય. આજે પત્રકાર પરિષદ સૌને આવકારું છું. વાડિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વાઘેલા નગીનભાઈ ભીખાભાઈ, ચોમાસાની ઋતુ હોય, શાળાનું મકાન 3 રૂમમાં છે, આખું એક સળંગ, એ આખું મકાન જર્જરિત અને ડેમેજ છે. મારી શાળામાં નવા એડમિશન સાથે અંદાજે 120 બાળકો 1 થી 7 શિક્ષણ મેળવી રહ્યા છે, 5 સ્ટાફ છે. અને આવી ચોમાસાની ઋતુમાં જર્જરિત મકાનની અંદર સંભવિત છે ક્યારેક ક્યાંક ઘટના બને,
અને શાળામાં ભણતું બાળકની તમામ જવાબદારી અમારી હોય છે, તો આપ સરકારશ્રીને અને રજૂઆત કરું છું કે આ ડેમેજ મકાન તાત્કાલિક નિરાકરણ કરે અને એના રજૂઆત ભાગરૂપે હાલની તારીખમાં મેં ગ્રામજનોને મિટિંગ કરી ઠરાવમાં લઈ અને મેં મારા દફતરી કામની સર્વે પ્રોસેસ એને કે મારા આધાર પુરાવા સાથે સેન્ટર શાળાનું રવાના કરું છું અને વધુમાં એ જ જણાવવાનું કે શક્ય ત્યાં સુધી વાડિયા ગામના આ બાંધકામને નવું પુનઃસર્જન સરકાર અમને આપે એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. એટલે તમે આગળ કોઈ રજૂઆત કરેલી ખરી આના પહેલા? ના, અગાઉ રજૂઆત આજથી 6 મહિના પહેલા શ્રી ધીરજભાઈ સાહેબે રજૂઆત કરેલી હશે એ મને ખબર નથી. અને જાન્યુઆરીની 5 તારીખે હું અહીંયા ચાર્જમાં આવ્યો ત્યારથી 8 તારીખ સુધી આ ફર્સ્ટ રજૂઆત હું કરું છું. એના સાથે ગામના સદસ્ય છે શિક્ષણવિદ એવા સિસોદિયા રમેશભાઈ આને વિશે રજૂઆત ઘણી વાર વારંવાર પણ કરી છે. ગામના નાના મોટા પ્રશ્નોમાં ગામ અમારી સાથે છે. અને આ જર્જરિત મકાનની સરપંચને કે પંચાયતમાં કોઈ રજૂઆત કરી ખરી તમે? હા જી, પંચાયત તરફથી મેં જે તલાટી બેન છે એમનો દાખલો પણ લાવ્યો છું, એમનો ફોટા પણ મેં સેન્ડ કર્યા છે કે ભાઈ આવી કન્ડિશન છે અને બેન પણ એ મને દાખલો આપ્યો.